જોયા બા દીકરો નો અને એક બે આહુડા પડી જાય ને એમ કીધું માં Oh,
ઉડાણની માલપાથી મારી મનસા કરી ધાબળે ઉઠીને ધોણતી હોય અને એક જ શબ્દ કાઢી દે કે 6 મહિનાના છોકરાથી માંડી અને 60 વર્ષનો હોય અને જો કદાચ તારી ડેલી હામો કોરોના વાયરસને હાલવા દઉં તો તો સુગતની માલપા તારી મનસા કરી મોહવાડી ભરવી પડતી હોય છે દીદી, ઈ વાહન ઈ બહાર હોળ હોરસ નો ધણી ઘોડી માથે સવાર થઈ મારા માહોલ સારો ને કે મોવાડી દઈ ગયો આપી દો એક બધા માલધારી ભરવાડ રબારી ચારણો મોહવાડી ભરવી પડશે પણ તેથી મારો માવલ એટલું બોલો તો બાપુ હજી મહી માખણ કઈ વેચા નથી મહી માખણ કઈ વેચા નથી કઈ છે નહી શું તમને મોહવાડી આપશો ન હોય તો કઈ નહી આ તારી ડોકની મારી પાસે હું છે મારા માવલ એમ કીધું હતું કે આ કોઈની આપી ન આવે બાપુ અને જો કદાચ આ હોળ હોરટ ના ધણી નું કળ બાંધવું હોય છે ને તો મારી માવલ ની મોમાઈ આવતી હોય ને તો તારા જુનાગઢ ના કાળવા સોક્ષ ની માલિકા એક લુગડા ની હાંડી કરીને રાખો અને જો જુનાગઢ ના પગથિયા સડે તો એમ માંજે મારી માવલ ની મોમાં મારી મોમાની હાંડી આવે મારી મોમાની હાડડી આવે દયા કરવાની
ખબર છે કે કોડલ દયા કરવાની. પાટણ માં જઈને ત્યાં જેથી બે હણા કર્યા, એ જેથી ના જઈને ભાગ્યા લોઢા ના કમાલ. આવી મારી સિંધના સુમરા ખુદાવીર બાદશાહની કુળદેવી મારી સજ્જના વેડાની શિકોતર કહેવાય બાબા. ઓહો, અને ઈ માતાજીને આપણે જે યાદ કરવા જતા હોય, એક આપણા ભાવનગર જિલ્લાનું ગામ ઊંડવી, પંખીના માળા જેવડું ઊંડવી ગામ, સિસોદિયા રાણા દરબાર ના દીકરી એ વલી માલબાઈ બાનું નામ. કશ ધરાની માલબાઈ બેન નું હારું છે ના, આવું કોઈ માતાજી નું ભગીરથ કાર્ય આદિરેલું તેથી બાએ વખાણ કર્યા છે બેન. માના વખાણ કેવા કર્યા, એક ગોહિલવાડની ધીંજી ધરતીમાં 77 માનું મંદિર છે, મારા બાપની દેવ છે, પુરાતની પીપર છે, પણ માથે હોનાના પાંદડા વાળી છે. હોનાના પાંદડા ક્યાંય ન હોય, કોઈ થી ન હોય. ડાયરામાંથી વાત થતા બાયુમાં ગઈ, તમારા દીકરાને હું માલબાઈ તો એમ કહેશે ખોનાના પાંદ વાળી પીપર છે. પછી પોતાના કુળના ગોરને તૈયાર કરી કીધું કે જાઓ જાઓ ભૂદેવ, એ ખોનાના પાંદ વાળી પીપર છે કે નહીં, જાઓ તમે જાઓ. અને તેથી ભૂદેવને વહેતા કરીને હાલી નીકળ્યા. હો બાબા, જય હો જય હો. રમેશભાઈ સવાણી, મા ભગુજી ના ભુવા, એ પૂરણા વાળા 1001 રૂપિયા આપીને મારે મામા ને બધા વધારે જોરદાર તાળજી. આવી જાવ બાપુ, હવે હવે આ પૂરું દેરું થઈ જવા દે. રણમાં સુરો એકલો એમલી કોને શ્વાસ સુતો મો, કવિએ આજમીના દીકરાને એક મીઠો મરમ ભર્યો ટંકો આપ્યો. ભગત કા સુરો ન કા તો દાતા, ન કર રહ્યા પેટ ની વાંધણી, તું તો મારું મત ગુમાવતી નહીં. કદાચ હજી આદનો દાખલો છે એવું નહીં, દાખલા તો પીડા જ છે. સુરવીની સુરાતની દાતાની ખમીરાઈ કોઈ જાતી નથી બાબો, મરી ગયેલા પાળિયાને જવાબ દેવા પીડા છે 100% વાત છે. હે
એક દિવસ ના સમય એમ કેવાય છે કે સમસાન ની માલિકા જેની રાખ ઉડી ગયેલી સાપરાધ વાલા ને એક માંગણ ને ઘોડો દીધો હતો ને, તો એને ઘોડો દેવા પાછું આવું પડ્યું હતું. આ સુરવીર અને આ દાતારી કહેવાય. મામાય મહાદેવ.